જય સ્વામિનારાયણ. હાય ફ્રેન્ડ્સ, મારું નામ છે સ્વાતિ સોની. આજે અત્યારે કર્ફ્યુ ચાલી રહ્યો છે એટલે બહાર તો જવાય નહીં, તો આપણે ઘરે બનાવીશું પાપડીનો લોટ. ચાલો આપણે શીખીએ પાપડીનો લોટ કેવી રીતે બનાવવાનો. બજાર જો. ચાલો મેં લીધો છે ચોખાનો લોટ, એક તપેલી, એક નાની તપેલી લીધી છે, અને જીરું લીધું છે, અજમો લીધો છે, લીલા મરચાં લીધા છે, મીઠું છે, અને આ છે મીઠો સોડા. જેટલું આપણે લોટ લઈએ એનાથી ડબલ, એટલે જો આ વાળ એ છે એ ભરીને બીજું ડબલ પાણી લેવાનું છે, અને પાણી ઉકળવા મૂકશું આપણે. ચાલો, એના માટે મેં લીધું છે કુકર. આપણે આજે કુકરમાં બનાવીશું, આ જલ્દી થઈ જાય છે એના માટે છે. મોટું કુકર લીધું છે, એમાં પાણી એડ કરશું આપણે. એમાં પાણી એડ કરી દીધું છે, જેટલું હોય એટલું પાણી ડબલ નાખવાનું છે. આ પાણીમાં આપણે અજમો એડ કરશું, અડધી પોણી ચમચી જેવું જીરું, અને ઉકળવા દઈશું આપણે. મીઠું એડ કરશું આ પ્રમાણે. આ સોડા લઈશું, એમાં સોડા નાખ્યા પછી એકદમ ઉભરો આવે છે એટલે વાસણ થોડું મોટું લેવું. હું મરચાં છે ને છેલ્લે નાખીશ, આ બધું હલાઈ જાય ને તો ઉડે છે ને પછી નાખમાં પ્રોબ્લેમ થાય. આ બધું એકદમ ઉકળી જાય એમાં આપણે હવે મરચાં એડ કરશું. મેં મરચાં એડ કરી દીધા છે, ને આ ઉકળવા મળે એક બે ઉભરા આવે એટલે એમાં આપણે લોટ એડ કરવાનો છે. પછી વેલણની બધી મદદથી ગોળગો ફેરવવાનો છે. ઉકળે એટલે આપણે આ પાણી ઉકળે એટલે આપણે અંદર આ લોટ એડ કરશું. આ એકદમ ફાસ્ટ આપણે એની અંદર આ વાઈટ લોટ છે તેને બરાબર હવે નાખવાનું. જો તમે એક સરખું થઈ ગયું છે, આને આપણે હવે થોડું પાણી લઈને થોડુંક આમ છાંટી જઈશું આપણે બધી બાજુ. પછી હલાવી નાખશું આવી રીતે, અને હવે કુકરને બંધ કરીને ધીમા તાપે સીજાવા દઈશું આપણે. આમાં જેવું આપણે પેલું બાફે છે એ જો બફાય, આ કુકરમાં ડાયરેક્ટ કરીએ ને. કુકરને બંધ કરીને 10 મિનિટ થવા દેજો, સીજાઈ જશે ધીમા તાપે, એકદમ ધીમા તાપે 10 મિનિટ સુધી સીજાવા દેવાનું છે. એના માટે આપણે ફરી પેલું જે બાફવા મૂકે છે એને બાફવાની જરૂર નથી, એકદમ સરસ બફાઈ જશે. આમાં બાફીને બફાય ત્યાર સુધી આપણે એનો ઉપર છાંટવાનો મસાલો તૈયાર કરીશું. એના માટે આપણે લીધું છે મરચું લીધું છે, આ આમચૂર પાવડર છે, બહુ મીઠું છે, આ સંચર છે,
અડધી પોણ ચમચી છે, અડધી ચમચી છે, અડધી ચમચી છે ને આ પણ અડધી ચમચી છે ને આ એક ચમચી જેવું મરચું છે. બધું મિક્સ કરી દેવાનું છે. આમાં મીઠું સંજે નાખેલું છે ને આ મરચું એડ કરશું. મસાલો અને ફોર નાખવાથી બહુ સરસ લાગે છે, તમે ટેસ્ટ કરી દેજો. ભરવાનું છે આપણે જોઈ લઈશું. હવે આ પાપડીનો લોટ બફાઈ ગયો છે સરસ. ઉપર પાણી થોડું છાંટવાનું એટલે આપણે બફીએ ને કિંમત આપે તો ચોંટે નહીં, એના માટે પાણી છાંટ્યું હતું. એ ધ્યાનથી અડધો કપ જેવું પાણી ઉપર છાંટી દે, પછી જ એને કૂકર બંધ કરવાનું. એટલું યાદ રાખજો. આ સરસ ચડી ગયું છે આપણે, હવે એને પ્લેટિંગ કરીશું આપણે. હાય ફ્રેન્ડ્સ, આપણો પાપડીનો લોટ તૈયાર છે. એની ઉપર આપણે જે મસાલો બનાવ્યો હતો એ વપરાઈશું. આ આમચૂર ફોળ નાખવાથી સ્વાદિષ્ટ લાગે છે. મીઠીનો મસાલો પણ નાખી શકાય છે, મીઠું સંજર પણ નાખી શકાય છે, પણ આપણે જો થોડોક જ આમચૂર વાળો નાખીએ તો બહુ મસ્ત લાગે છે એનો ટેસ્ટ. નાની પર તેલ થોડું નાખવાનું, આમાં તેલ એડ કરશે. આપણો આ પાપડીનો લોટ તૈયાર છે. રેસીપી જોવો, અમે બનાવો ઘરે. અત્યારે કર્ફ્યુ ચાલી રહ્યો છે એટલે નાસ્તો બનાવીને ઘરે બહાર તો જવાય નહીં, તો ઘરે બનાવીને નાસ્તો બનાવી શકીએ છીએ. હું બનાવો ને નાસ્તો કરો. થેન્ક યુ. જો ગમે મારો વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.